સુરત કડોદરા રોડના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાં કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસફોડિયા અને તેની ટોળકીએ ફાયરિંગ કરી બે યુવકોને ઢોરમાર મારતા બંનેને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરત જિલ્લામાં લીકર કિંગ ગણાતા એવા ઈશ્વર વાંસફોડિયા સામે અસંખ્ય પ્રોહિબિશન ઉપરાંત મારામારીના ગુનાઓ નોંધાયા છે. ઈશ્વર વાંસફોડિયા અને તેના સાગરીતોએ અંત્રોલીના ભૂરી ફળિયામાં રહેતા રોહિત રાઠોડ અને કિશોર રાઠોડ નામના બે ઈસમો પર હુમલો કરી લોકોને ડરાવવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ઈશ્વર વાંસફોડિયાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શું નામ છે? ગુનાભાઈ બેજરભાઈ રોહિત. ક્યાં રહો છો? પુરી ગામ. શું બનાવ બન્યો? મેં ઘૂટેલો ઉઠો ખાઈને અને ઓટોમેટિક લોકો દરવાજો ગાડી લખેલી ગાડી અંદર મને ખબર બી નહીં અને કેવી રીતે અંદર ધકેલી ગાડીને મને ફટકો મારી દીધો. કોણ હતા? કોઈ દુશ્મની નહી. મને પાછા બિહારી રાવ પર બે ખુરચી પર બિહારો પછી પાછા બે પગ માર્યા મોડા પર. હા, અને બિયર બી પીતા હતા મારા દરવાજામાં. તારીખ 16/6/19 રાતના 9 વાગ્યાના સુમારે કડોદરાના અંત્રોલી ભૂરીફળિયા નામનો એરિયા છે ત્યાં આગળ ઈશ્વર વાંસફોડિયા, પ્રકાશ વાંસફોડિયા, સુનિલ, રોહિત, સાવંત આ લોકો 6-1 જેટલા ઈસમોએ થઈ અને તે જ ફળિયામાં રહેતા પૂનાભાઈ બેચરભાઈ રોહિત અને ગણપતભાઈ છાણોભાઈ રાઠોડ આ બંને ઈસમોને પગના, પેટના, જાંઘના ભાગે અને જમણા હાથના ખભાના ભાગે તલવારના અને ચપ્પુના ઘા માર્યા છે. આ ઉપરાંત આ ઈશ્વર વાંસફોડિયા છે એ અને એના ભાઈઓ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પણ ઘણા બધા ગુના સાથે સંકળાયેલા છે એટલે એરગનનો પણ ઉપયોગ કરી અને આ ફરિયાદીને મારી નાખવાની હદે કરેલું જેથી એ લોકોની વિરુદ્ધમાં 307 અને રાયોટિંગ દાખલ કરવામાં આવ્યું છે. આનું રીઝન એવું છે કે અગાઉ 2 વર્ષ પહેલાં આ બંને પક્ષ, એક પક્ષ વાંસફોડિયા છે અને એક પક્ષ હળપતિ છે એટલે 2 વર્ષ પહેલાં આ બંને જૂથને એકબીજાની સાથે કોઈ બાબતે મગજમારી થયેલી જેના અનુસંધાને અદાવત રાખી અને ઈશ્વર વાંસફોડિયા અને એના બીજા ફેમિલી મેમ્બર્સે આ રીતે હુમલો કર્યો છે. કોની સાથે બનાવ બની હતી અને ક્યાં બની હતી? પહેલા બનેલી એના ઘરમાં, ઈશ્વરનગરમાં બનેલી હતી 2 વર્ષ પહેલાં. પછી અમને ખબર નહીં કે આ ઉપડું કરશે 2 વર્ષ પછી. જી, તો અમારા ભાઈને લોકો વજત માર્યો અને બહાર હતો અને ત્યાં આગળ ગેમ ઉભી રહ્યો એટલે મને કઈ દાંડ મારવાનું ચાલુ થયું. ખાના કરીને એટલે મેં પૂછ્યું કે કેમ માર્યો એમ. અમને કયા સાધન વડે મારવાનું? સાધન એટલે ખાના વડે તમને માર્યા? પહેલાં પથ્થરથી માર્યો, પછી બંદૂક પણ મારી લો. કયા કારણોસર આજે લડાઈ થવા પામી હતી? જૂની બનાવટી છે, જૂનો ઝઘડો.